વલસાડ જિલ્લા પાલિકાની ખાલી પડેલી 5 બેઠકોની યોજાનાર પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત 20 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારીપત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા છે. વલસાડ નગરપાલિકાના 4 સભ્યોને સભ્યપદથી દૂર કરી દેવાતા તેઓની જગ્યા ખાલી પડી છે. જ્યારે વોર્ડ નંબર 1ના ભાજપના નગરસેવકનું અવસાન થતાં તેમની બેઠક પણ ખાલી કરી છે. આ નગરપાલિકાના યોજાનાર 5 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન 3 ઓક્ટોબરે કરવામાં આવશે. જોકે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળી 20 ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્ર ભર્યા છે, જેના કારણે હાલ વલસાડમાં ચૂંટણીનો માહોલ ઊભો થઈ જવા પામ્યો છે. આજે રોજ વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 6માં સામાન્ય સીટનું ઉમેદવારીપત્ર ભરવાનો લાસ્ટ દિવસ હતો. એના ઉપર હું મારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સિમ્બોલ ઉપર, મેન્ડેટ ઉપર ઉમેદવારી નોંધાવેલી છે. ખાસ કરીને વલસાડ નગરપાલિકામાં મારા વોર્ડમાં ગટર, પાણી, નળ, સ્ટ્રીટ લાઇટ અને રસ્તા ઉપર ધ્યાન આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી આજે વલસાડ નગરપાલિકાની પેટા ચૂંટણીની અંદર ફોર્મ ભરાવી દીધા છે અને ભારતીય જનતા પાર્ટી દરેક અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણી ગઈ એમાં ટોટલી સીટ ભારતીય જનતા પાર્ટીની આવી છે. તે જ રીતે વલસાડ નગરપાલિકાની અંદર પણ જે અમારા જે ઉમેદવાર ઊભા રાખ્યા છે એ ચોક્કસપણે જીતશે એવી આશા રાખું છું. અત્યાર તો આપ જુઓ છો, મુદ્દાઓ તો વિકાસના કામો છે દરેક જગ્યાએ. વિકાસ, વિકાસ, નરેન્દ્રભાઈનું જે સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ, તે રીતે વિકાસના આધારે જ અમે ચૂંટણી જીતીશું.